મહેક ગુજરાતની, મીઠી મહેક ગુજરાતની. નહીં વંદના થાતી કાયમ સોનેરી પ્રભાતની, અહીં વંદના થાતી કાયમ સોનેરી પ્રભાતની. મીઠી મહેક ગુજરાતની, મીઠી મહેક ગુજરાતની. શ્વાસ મહી ગુજરાત અને ઉચ્છવાસ માં ગુજરાત છે, અહી મિલન માં કે પછી પ્રવાસ માં ગુજરાત છે. વૃક્ષ પવન પહાડ લીલા ઘાસ માં ગુજરાત છે, વૃક્ષ પવન પહાડ લીલા ખાસ માં ગુજરાત છે. કર્મ કૌશલ સ્નેહ સરોવર કમી નથી કોઈ વાતની, મીઠી મહેક ગુજરાતની, મીઠી મહેક ગુજરાતની. ચંદન થી પણ અધિક સુવાસિત અહીની સાબરતા પી અને નર્મદા ચાંદી જેવા ચમકે, નાવ ચલાવે રેતીમાં એવો શૂરો એક એક જણ, નાવ ચલાવે રેતીમાં એવો શૂરો એક એક જણ. અહીં ગવાતા ગરબામાં પણ રાત ઝુમેરણિયા, જેમનું નામ છે શ્રી સી કે પટેલ. તેઓ ભારતને ચાહે છે, પણ સાથે સાથે અમેરિકાની વ્યવસ્થા, ત્યાંના કાયદા, તેમની ત્યાંની પ્રણાલિકાઓ અને તે ઉપરાંત ત્યાં રહેલી વિકાસની તકો પ્રત્યે પણ તેઓ ખૂબ જ સન્માન ધરાવે છે.
પટેલ સાહેબ, આપની જન્મભૂમિ તો ગુજરાત, પણ આપનું ગામ કયું? મારું વતન છે શાહપુર, ગાંધીનગર જિલ્લામાં, અને શાહપુરમાં ગિફ્ટ સિટી બની રહ્યું છે, એટલે શાહપુર ઇઝ વેરી પોપ્યુલર ઇન ગુજરાત. આપે પ્રાઇમરી એજ્યુકેશન ક્યાંથી લીધું? મારું પ્રાઇમરી એજ્યુકેશન તો મારા વતનમાં થયું. આપે માધ્યમિક એજ્યુકેશન ક્યાંથી લીધું? કડી સર્વવિદ્યાલય હાઈસ્કૂલ. સી કે પટેલ સાહેબ, આપે કોલેજ ક્યાંથી કરી? મારી કોલેજ એમજી સાયન્સ, અમદાવાદ. તમારો કોલેજ અને સ્કૂલ સમયનો કોઈ એવો કિસ્સો અમને કહો. મારી કોલેજ લાઈફની અંદર બહુ જ મજા કરી, ખૂબ મસ્તી કરી, દેર વેર વી લર્ન લોટ ઓફ ડેરિંગ. મારું સ્કૂલિંગ થયું કડી સર્વવિદ્યાલયમાં, અને કદાચ અહીંયો કડીના સર્વવિદ્યાલયમાંથી ભણેલા ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા આવ્યા છે, પણ એવરી વન ઇઝ મોસ્ટ સક્સેસફુલ. એટલે કડી સર્વવિદ્યાલયનું કોન્ટ્રીબ્યુશન કોઈ વિદ્યાર્થીને તૈયાર કરવામાં જે હતું એ અદભુત હતું. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું નોલેજ ખૂબ જરૂરી રહેશે, સો આઈ વોઝ થિંકિંગ અબાઉટ ઇટ. અને પછી આઈ ડિસાઈડ ટુ ટ્રાય ટુ ગેટ માય એડમિશન હિયર. ધેટ્સ હાઉ આઈ ડિસાઈડેડ એન્ડ કેમ ટુ અમેરિકા. આપને અમેરિકા આવવા માટે કોણે સપોર્ટ કર્યો? તમારા પેરેન્ટ્સ, તમારા સગા સંબંધી, ફ્રેન્ડ્સ, કે તમે જાતે? એક્ચ્યુઅલી ધેર વોઝ અ ગુડ ફેમિલી સપોર્ટ. મારા ફાધરના મોટાભાઈનો સપોર્ટ સારો હતો, અને ગામની અંદરથી પણ ઘણા લોકોએ મને અહીં આવવા માટે, મારી ટિકિટ માટેની વ્યવસ્થા કરી આપેલી, અને એટલા માટે એમનો પ્રેમ મને ઇન્ડિયામાં ખેંચ્યા કરશે. અને આઈ હેવ ફોર ધેટ રીઝન મને કોઈ દિવસ એના અમેરિકાના સિટીઝન બનવાનું લાલચ નહીં લાગી, અને આઈ એમ સ્ટીલ ઇન્ડિયન સિટીઝન. ભારત જાઉં છું, હવે તો અત્યારે હું વર્ષમાં 9-10 મહિના ઇન્ડિયામાં રહું છું, અને 2-3 મહિના કદાચ અમેરિકા આવતો હોઈશ. આપના મેરેજ ક્યાં અને કેવી રીતે થયા એના વિશે અમને કંઈક કહો. મારા લગ્ન 1978 થયા, અને હું અહીંયા 1974 આવ્યો, મારું ગ્રેજ્યુએશન પતી ગયું, મારું બિઝનેસ હેડ સ્ટાર્ટેડ. મારા મધરની એવી ઈચ્છા હતી કે હું હવે લગ્ન કરું, તો આઈ વેન્ટ ટુ ઇન્ડિયા 1978, અને આઈ વોઝ લુકિંગ ધ ગર્લ, એન્ડ ધેન આઈ મીટ માય વાઇફ બ્યુટિફુલ ગીતા, અને વી ગટ મેરીડ ઇન 1978, ડિસેમ્બર 3, 1978 મારા લગ્ન થયા. શ્રી કૃષ્ણ ભગવાને રચેલી ગીતામાં કુલ 18 અધ્યાય છે. સીકે પટેલ સાહેબ માટે આ 18 અંક ખૂબ જ મહત્વનો બની રહે છે, કે જેમનામાં 18 સદગુણો છે અને જેના કારણે તેઓ સફળ રહ્યા છે અને સદભાગી પણ રહ્યા છે. શ્રદ્ધા, ધીરજ, પુરુષાર્થ, એકાગ્રતા, ઊંડાણ, પરિપક્વતા, દયા, પ્રેમ, માયા, સત્ય, અહિંસા, પ્રામાણિકતા, કૃતજ્ઞતા, ત્વરિત નિર્ણય શક્તિ, મક્કમતા, નિડરતા, નિખાલસતા અને સેવા ભાવના. પૂજ્ય વિનોબાએ કહ્યું છે કે માણસે ઘસાઈને ઉજળા રહેવું જોઈએ. શ્રી સીકે પટેલ સાહેબે આ સૂત્ર જીવી બતાવ્યું છે. પોતાનું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ, કદાચ એમ કહીએ તો વધુ પડતું નહીં ગણાય કે સમગ્ર માનવ જાતિના પ્રશ્નોના ઉકેલ માટે તેઓએ પોતાનાથી બનતું બધું જ કરી છૂટવા તૈયાર છે. નવાઈ તો એ વાતની લાગે છે કે આટલા વિશાળ ફલક પર ફેલાયેલા શ્રી સીકે પટેલ સાહેબ અહંકાર મુક્ત કઈ રીતે રહી શક્યા હશે? ચહેરા પર નિર્દોષ હાસ્ય અને સ્વભાવમાં આટલી હદે સરળતા કદાચ ભાગ્યે જ કોઈ બીજી વ્યક્તિમાં હોઈ શકે. એમ કહેવાય છે કે પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પટેલ સાહેબ પોતાની સફળતા માટે યશના પ્રથમ ભાગીદાર ગણાવે છે એમના જીવન સંગીની શ્રીમતી ગીતાબેનને. અમેરિકા આવ્યા પછી આપની સક્સેસમાં કોનો ફાળો છે? ઘણા બધાનો ફાળો તો છે, ટુ રીચ વેર આઈ હેવ રીચ, એક વ્યક્તિથી તો થઈ શકે નહીં, પણ ખાસ તો હું એમ માનું કે મારી વાઈફે ઘણું સહન કર્યું છે, કારણ કે મારું લાઈફ થોડું રાજકીય પણ રહ્યું, એટલે ઇન્ડો અમેરિકન કોમ્યુનિટી સાથે કનેક્ટેડ, વી વર્ક વિથ ગુજરાતી સમાજ પહેલાં, પછી એનું લોકલ અમારું ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિએશન્સ FIA માં, ત્યાર પછી નેશનલ ફેડરેશનમાં,
ઓપીઓમાં બધા લેવલે આઈ હેવ વર્ક વિથ કોમ્યુનિટી. હું જ્યારે આટલો બધો સમય ઇન્ડિયામાં રહેતો હોઉં, આટલો બધી સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા રહેવું એટલે ઘણો ટાઈમ જાય, અને એની સાથે પુટઅપ થવું એટલે ફર્સ્ટ તો મારી સક્સેસ તો જો કોઈને વધારે વિશેષ ફાળો જો કોઈ આપ્યો હોય તો મારી વાઇફ ગીતા છે, મારી ફેમિલી, મારા બંને ભાઈ, મારા બ્રધર ઇન લો, દે હેવ ઓલ કાઇન્ડ ઓફ હેવ હેલ્પ મી ટુ મેક મી વેર આઈ એમ. કંત કુમારી અને ખેવના જેમના લોહીમાં છે, પ્રેમ પુરુષાર્થ અને પરોપકાર જેમના સ્વભાવમાં છે, અને સમાજ, ધર્મ, શિક્ષણ અને આરોગ્યનું ક્ષેત્ર જેમની કર્મભૂમિ છે, તેવા તેજસ્વી, દિલદાર અને નમ્ર છતાંય નરબંકા જેવા શ્રી સીકે પટેલ ગરીબોના બેલી છે, યુવાનોના પથદર્શક છે અને આપણી ભારતીય સંસ્કૃતિના પ્રચારક અને પ્રસારક છે. અહીં ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રની કેટલીય સંસ્થાઓ તેમના વિચાર બીજમાંથી ઉદ્ભવી છે, તેમના કૌશલ્યથી વિકસી છે અને તેમની દાન પ્રવૃત્તિના લીધે વધુ ગતિશીલ બનીને વિસ્તરી છે. પટેલ સાહેબ, આપે હમણાં જણાવ્યું અમને કે વર્ષમાં 9-10 મહિના આપ ઇન્ડિયામાં જ હોવ છો, તો આપની સામાજિક પ્રવૃત્તિ વિશે અમને જણાવો. ઇન્ડિયાની અંદર એનો ઘણી બધી એક્ટિવિટી સાથે હું સંકળાયેલો છું, પણ ખાસ કરીને હું જ્યારે આટલો બધો ટાઈમ ઇન્ડિયામાં આપતો હોઉં છું તો મારા ઇન્ટરેસ્ટના બે વિષય છે, એક હેલ્થ અને એજ્યુકેશન. અને હેલ્થની અંદર બેઝિકલી વી આર રનિંગ કપલ ઓફ હોસ્પિટલ. અમે એક સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા હેલ્થ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ચલાવે છે, એના નેજા નીચે અમારી કૃષ્ણા સાર્વજનિક હોસ્પિટલ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે, અને હવે એનું નવું અદ્ભુત બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન છે, એ સાબર ડેરીની બિલકુલ સામે અત્યારે બની રહેલું છે. બીજી હોસ્પિટલ અમે ચલાવી છે ટ્રાઇબલ બેલ્ટમાં છે, જે બહુ ખૂબ ગરીબ વિસ્તાર છે, મેઘરજ અને એ બાજુનો વાત્રક એરિયા, વાત્રક, બાયડ, એમાં કે શાહ નામની હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં પણ હું પ્રેસિડેન્ટ છું. શાહજીરાવ ગાયકવાડના વખતે બનેલી હોસ્પિટલ છે અને ખૂબ ગરીબ માણસોની સેવા થઈ રહી છે. આની સાથે સાથે એજ્યુકેશન સાથે પણ હું સંકળાયેલો છું, એટલે એજ્યુકેશનની અંદર અમે એક અમદાવાદમાં સરસ સંસ્થા ચલાવી છે, સંસ્થાનું નામ છે સ્કૂમ, સ્ત્રી કિરણની ઉત્તેજક મંડળ, અને એ અમદાવાદમાં ટીવી ટાવર છે એની પાછળ છે આ સંસ્થા. એમાં લગભગ 2300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યાં છાત્રાલયની વ્યવસ્થા છે, અને આપણા જે મિનિસ્ટર છે નીતિનભાઈ પટેલ, એ અત્યારે તેઓ અમારા પ્રેસિડેન્ટ છે, હું તેઓ ચેરમેન છું, એટલે અને સંસ્થા ખૂબ સરસ ચાલે છે. નાવું મને એમ લાગે છે કે આ સંસ્થામાં જે રીતે કાર્યવાહી ચાલી રહી છે એ જોતાં ધીરે ધીરે આ સંસ્થા અમદાવાદની નંબર 1 સંસ્થા બનશે એ તરફ જઈ રહી છે. વી આર ગેટિંગ 100% રિઝલ્ટ ત્યાં, કારણ કે વી આર ડિરેક્ટલી, યુ નો, અમારા જે ટ્રસ્ટીઓ છે એ બધા ખૂબ ખંતથી કામ કરે છે. બીજી એક સંસ્થા છે ઉમા સંસ્કાર ધામ, એ દીકરીઓની સંસ્થા છે, તે દીકરીઓ કેળવણી લે છે, અને એ સંસ્થા છે આપણે નેશનલ હાઈવે 8 ઉપર ચંદ્રાલા નામનું ગામ છે, તે રસ્તા ઉપર આ સંસ્થા આવે છે, તેઓ પણ હું પ્રેસિડેન્ટ છું. અને એની એ સંસ્થાની બિલકુલ સામે અમે હવે વિદ્યાર્થીઓ માટેની, પહેલાં શું હતું કે દીકરીઓના કેળવણીનો લોકોને ચિંતા હતી કે દીકરીઓ અભ્યાસ નથી કરતી, પણ આજે હવે દીકરીઓ ખૂબ અભ્યાસ કરે છે, એમના એકચ્યુઅલી એમના લેવલે, એમના કેળવણીના લેવલે મેચઅપ થાય એવા છોકરાઓ નથી રહ્યા. તો અમે હવે એને ધ્યાનમાં રાખી અમારા સમાજના માટે એક બીજી સંસ્થા તેઓ ચલાવી છે, એની સામે એ દીકરાઓ માટેનું એજ્યુકેશનની સંસ્થા છે. અને આવી ઘણી બધી સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું. હિંમતનગરમાં મારી વાઇફના નામે એક છાત્રાલય પણ ચાલે છે, તેઓ ઘણી દીકરીઓ ત્યાં રહે છે, તેઓ સમાજની વાડી છે, તેઓ બધા જ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના બધા જ પાટીદાર સમાજને સંકળાઈને તેઓ એક હમણાં ઉમિયા માતાજીનું મંદિર પણ બની રહ્યું છે, અને ખૂબ તેઓ બધાના વિકાસ માટે, યુવાનોનો વિકાસ કઈ રીતે થાય એને લક્ષ્યમાં રાખી ઘણી પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે. અને હું વર્લ્ડ પાટીદાર જે ફેડરેશન અમારું ખરું એનો પણ હું પ્રેસિડેન્ટ છું અત્યારે. અને બીજું ગુજરાત બાળ સંરક્ષણ ગૃહ એટલે અમદાવાદમાં છે, આપણે તમે જો ભવાન્સ કોલેજ કામા હોટલની બિલકુલ નજીકમાં છે, અને તેઓ પણ એવા બાળકો જે મા બાપ કોઈને ભૂલી ગયા હોય, કોઈ વાર કોઈ બાળક ટ્રેનમાં મા બાપથી છૂટું પડી ગયું હોય, કોઈ માતા એ પ્રેગ્નન્ટ થઈ હોય અને એને બાળકને નાનું 7 દિવસનું મહિનાનું બાળક છોડી દે અને તેઓ અમારા ત્યાં એ બાળકો આવે,
આવા બધા બાળકોની ખૂબ સેવા ત્યાં થાય છે. અને તેઓ ક્રિમિનલ લાઈન પર, માનો કે કોઈ બાળકોએ બહાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં આવી ગયા હોય, તો એમના માટેની પણ કાર્યવાહી ત્યાં થાય છે. ત્યાં પણનો એક અદ્ભુત દાખલો છે. એક અમર નામનો દીકરો 22 વર્ષ પહેલાં એની માતા એને નાના 30 દિવસનો છોડીને ગઈ હશે, એ અમારી સંસ્થામાં આવ્યો. ત્યારે હું પ્રેસિડેન્ટ નહોતો, પણ આ સંસ્થા શું કામ કરે છે કહી રહ્યો છું. ત્યારે એક ડૉક્ટર પરિવાર શિકાગોથી બાળકને એડોપ્ટ કરવા ઈચ્છતું હતું, અને એને આ અમરને એડોપ્ટ કર્યો, અહીંયો લાવ્યા. એ લોકોએ અમર નામ આપ્યું અને એને અહીંયો લાવીને ભણાવ્યો. જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી વોશિંગ્ટનમાંથી ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએટ થયા પછી એની પહેલી માગણી એના પેરેન્ટ્સ સાથે હતી કે મને તમે જ્યાંથી લાવ્યા હતા ત્યાં મારા ભાઈ બહેનોને મળવા માટે લઈ જાઓ. એ ઇન્ડિયા આવ્યો, અને ઇન્ડિયા આવ્યા પછી એને બધા લોકોની સાથે પછી નાનો પ્રોગ્રામ રાખ્યો હતો. ઇટ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ. અને એ પ્રોગ્રામની અંદર હું એમ કહું કે એવો કોઈ વ્યક્તિ નહીં હોય આખા પ્રોગ્રામમાં, નાના પ્રોગ્રામમાં, કે કોઈ રડ્યું ન હોય, એટલો લાગણીજનક પ્રોગ્રામ. અને આ અમારે ત્યાં વાત કરી કે હવે હું ગ્રેજ્યુએટ થયો છું અને મારી જિંદગીમાં હું જે કંઈ કમાઉં એની 50% મારી સેલરી મારા સંસ્થા માટે અમારા ભાઈઓના વિકાસમાં વાપરવી છે. એટલે ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જ્યારે એને એવું કહ્યું ત્યારે પેલા જે ડૉક્ટર ફેમિલી હતું એ લોકો ઊભા થયા, અને એમને એમ કહ્યું કે અમારે $1 મિલિયન આ સંસ્થાના હિત માટે વાપરવા છે. એટલે આ સંસ્થાએ ખૂબ આવા ઘણા સારા કામ થયા છે, અને આવી રીતે આવા કામો સાથે જોડાયેલા રહેવાનું મને ખૂબ ગમે છે. એ સાથે સાથે અમારી ઊંઝામાં જે સંસ્થા છે એ સંસ્થામાં પણ હું તેનો ટ્રસ્ટી છું. એટલે આ રીતે ઘણા બધા સોશિયલ વર્ક સાથે હું સંકળાયેલો છું. બીજા દિવસે પેન્ટ પહેરવાનું હોય તો રાત્રે એને ધોઈ નાખવું પડે. નાણા ભીડાની મજબૂરીના એ દિવસોને પટેલ સાહેબ આજે પણ ભૂલ્યા નથી, કે નથી તો ભૂલ્યા એ પોતાના સગા સંબંધી, શુભેચ્છકો અને નાનકડા એવા શાહપુર ગામના સૌ ગુણીજનોને. એ ગુણીજનો કે જેમણે અભાવમાં ઉછળતા એક તેજસ્વી અને પ્રામાણિક છોકરાને અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની 5-સ્ટાર હોટેલ હિલ્ટનના માલિક બનવા માટે પાયાનો પથ્થર બનવાનું સ્વીકાર્યું. પગમાંથી કાંટો કાઢી આપનારનું ઋણ ચૂકવવાનું પણ જે ન ભૂલે, તેવા પટેલ સાહેબ લોકોના ઉમદા અને સાલસ વ્યવહારને તો કઈ રીતે ભૂલે. અને બસ પછી તો એમના દિલની સારપે અને એમના સંસ્કારોએ એમને દિશા બતાવી. હું જ્યારે અમેરિકા આવ્યો, જે મેં પહેલાં તમને કહ્યું, ત્યારે મારું બેકગ્રાઉન્ડ જો જોઈએ તો આઈ કેમ ફ્રોમ નોવેર. મારી પરિસ્થિતિ જ્યારે હું કોલેજ ભણતો હતો ત્યારે કદાચ એક પેન્ટ તો એ બીજા દિવસે જો પહેરવાનું હોય તેને રાત્રે ક્લીન કરવું પડે, એવી પરિસ્થિતિમાંથી હું અમેરિકામાં આવ્યો. તો એની પાછળ ગામના અંદરથી ઘણા કુટુંબીજનોનો, ગામના અમુક લોકોનો સાથ સહકાર. એટલે મને હંમેશા એ રહ્યું કે હું જે રીતે મારા જીવનમાં બીજા લોકોએ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો, તો હું કંઈક કોન્ટ્રીબ્યુશન કરું અને બીજા ઘણા બધા યુવાનોને મદદરૂપ થઈ શકાય, એ વિષયને મારા હંમેશા માઇન્ડમાં રહ્યો. એટલે અહીંયો અમેરિકાથી મને અહીંયો કોઈ, મને કંઈના ભારત નાગરિક થવાનો કોઈ રસ નહીં લાગ્યો. સો હું અમેરિકન સિટીઝન ન બન્યો, ભારતીય નાગરિકત્વ જાળવી રાખ્યું. અને આઈ લવ ઇન્ડિયા. એકચ્યુઅલી શું છે કે મને ઇન્ડિયા પ્રત્યે એટલો પ્રેમ છે બહુ જ, કે આઈ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ ઇન ઇન્ડિયા. અત્યારે 9-10 મહિના વર્ષમાં હું રહેતો હોઉં છું, અને ઇન્ડિયામાં બેઝિકલી મારું વર્ક જે છે એ બી વર્ક ઇન વિથ ટુ એરિયા, વન ઇઝ હેલ્થ અને એજ્યુકેશન. એટલે હેલ્થની અંદર વી આર રનિંગ સમ હોસ્પિટલ્સ ત્યાં, અને એજ્યુકેશનમાં ઘણી એજ્યુકેશનની સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું. અને બસ એ જ કારણથી અમેરિકાના એક ધનાઢ્ય એવા શ્રી સીકે પટેલ સેવાનો રસ્તો સ્વીકાર્યો. શિક્ષણ અને આરોગ્ય એ તેમનું ગમતું ક્ષેત્ર બન્યું. વતન તરફનું ખેંચાણ વધ્યું. ભૂતકાળમાં જે કંઈ લીધું હતું કે લેવું પડ્યું હતું એનાથી અનેક ગણું આપી છૂટવા માટે એ ઉમળકા ભેર આવે છે અહીંયા, અને વાલ વાવે છે અહીંયા વતનમાં ગુજરાતમાં. સેંકડો વ્યક્તિઓમાંથી કોઈ એકાદ વ્યક્તિ વક્તા બને છે, હજારોમાંથી કોઈ એકાદ શૂરવીર પાકે છે, પણ દાતા તો લાખોની સંખ્યામાંથી પણ કોઈ એકાદ મળે અથવા ના પણ મળે. શ્રી સીકે પટેલ એક એવા દાતા છે કે જેમના માટે આપણને સૌ કોઈને ગર્વ છે, ગૌરવ છે. એમની મુલાકાત દરમિયાન એમની પાસેથી સાંભળવા મળેલી કેટલીક વાતો
ચાલો આપણે ગાંઠે બાંધી લઈએ. આઈ લવ ઇન્ડિયા. આપણા યુવાનો આપણા દેશની તાકાત છે. સમાજ સેવા એ મારો ગમતો વિષય છે. મારી સક્સેસમાં ઘણાનો ફાળો છે, પણ પ્રથમ યશ મારા ધર્મપત્ની ગીતાના ફાળે જાય છે. તમે કામ કરો એટલી મુશ્કેલીઓ તો આવશે જ, પણ તમે લાગેલા રહેશો તો યુ કેન રીચ યોર ગોલ. પટેલ સાહેબ, સાંભળ્યું છે કે આપ ઇન્ડિયામાં રાજકારણ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છો, એના વિશે કંઈ કહો. ઇન્ડિયાના રાજકીય લોકો, ખાસ તો મારા પરમ મિત્ર નરેન્દ્રભાઈ, એ અમેરિકામાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા 1993માં, તો અમારી સાથે 3 દિવસ રહેલા અને ખૂબ મજા કરેલી એનો. અને ખરેખર એ દિવસે મને લાગતું હતું કે આ નરેન્દ્રભાઈ જે મારા મહેમાન બન્યા છે, એ નરેન્દ્રભાઈ એક દિવસે દેશના વડાપ્રધાન, આજે તો ખૂબ આનંદની વાત છે કે આપણા દેશના વડાપ્રધાન બન્યા છે, પણ એ જ્યારે એમની સાથે અમે ત્યારથી જ એવું લાગતું હતું કે આ વ્યક્તિની અંદર જે શક્તિ છે એ જરૂરથી કોઈક ઊંચા સ્થાને એમને લઈ જશે. આજના યુવાનોને આપનો શું સંદેશ છે? આજના યુવાનો, ભારતની અંદર તો 65% પોપ્યુલેશન યુવાનોનું છે, અને મારો મેસેજ એ છે કે યુવાનો જ આજે દેશને કંઈક બદલાવ લાવી શકે તેમ છે. અને એના માટે મારો મેસેજ એ છે કે આજે યુવાનો તો જીવનમાં જે ધારે તે કરી શકે, પણ એમને એક એમનો વિચાર અને એમને જે કંઈ ધ્યેય નક્કી કર્યો હોય જીવનમાં કે મારે કંઈક કરવું છે, તો એના પાછળ એમને ખંતથી લાગેલા રહેવું પડે, ખોટા વ્યસનોથી મુક્ત રહેવું જોઈએ, અને એવા સારા લોકોની સંગત કરવી જોઈએ કે જેનાથી એ જીવનમાં કંઈક આગળ વધી શકાય. પણ ઘણી વખત જો તમારી કંપની રોંગ થઈ જાય, તમે વ્યસનોમાં જ આવી જાઓ, તો તમારી પ્રોગ્રેસ નહીં થાય. એટલે આજના યુવાનોને મારો ખાસ મેસેજ એ છે કે એ લોકો વ્યસન મુક્ત રહે અને જીવનમાં જે કંઈ કલ્પના કરી હોય, યુનો એનીથિંગ એન્ડ એવરીથિંગ કેન બી અચીવ્ડ. આપણે એક ધ્યેય સાથે લાગેલા રહીએ અને આપણે જે કંઈ વિચાર્યું હોય એના તરફ આપણે પ્રયત્નો કરતા રહીએ, તો મને લાગે છે કે એવું જીવનમાં કઈ વસ્તુ અશક્ય નથી કે યુથ મેળવી ન શકે. અને એ તરફ મારો પ્રયાસ છે. મારી હવે જિંદગીમાં જે કંઈ પણ હું કોન્ટ્રીબ્યુશન કરી શકું, જે સમય આપી શકું અને આપણા ભારતના યુથને કોઈ પ્રોપર દિશા તરફ વાળવામાં મારો સક્રિય રસ મને છે, અને એનાથી મારાથી જે કંઈ થઈ શકે એ દિશામાં હું પ્રવૃત્તિ કરી રહ્યો છું. આત્મબળથી પગથિયા ઉત્કર્ષના ચડી, અડીખમ એક ગુજરાતી પહોંચ્યા છે અહીં સુધી. જે ધીર છે, ગંભીર છે, ને ગુજરાતના ગૌરવ સમા તાનવીર છે. જીવન સાથીને સામે કિનારે લઈ જનારા આ એક નાવિક છે. કિનારે ઉતરી અર્ધાંગીની સાથે જીવન ગાડું હંકારી છેક અહીં સુધી પહોંચેલા આ એક શિરમોર ગુજરાતી, એવા આપણા અરે આ તો સાપુરના સીકે પટેલ છે.